રોડ શોમાં ભગવંત બોલ્યા ગુજરાતમાં બધી લીકેજ છે કમળ ક્યાં ઉગે છે કિચડમાં અને કિચડ સાફ કરવા ઝાડુ વપરાય છે એમ ભ્રષ્ટાચારનો કિચડ સાફ કરવો પડશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનનો રોડ શો યોજાયો રોડ શો નિકોલના ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરી કેજરીવાલ અને ભગવંત માને રોડ શો શરૂ કર્યો હતો અને એક કલાકમાં જ ઇન્ડિયા કોલોની થઈ બાપુનગર બ્રિજ નીચે પૂરો થયો હતો એક કિલોમીટરના રોડ શોમાં બંને નેતાઓનું હજારો લોકોએ અભિવાદન ઝીલ્યું હતું રોડ શો બાદ પદવંત માને કહ્યું હતું કે આજે પ્રેસ અને સન્માન માટે આભાર ગુજરાતમાં પેપર ફૂટે છે આ લીકેજ બંધ કરવી પડશે ગુજરાતમાં બધે જ લીકેજ છે શિક્ષણને વેચવામાં આવે છે કમળનું ફૂલ ક્યાં ઉગે છે કિચડમાં અને કિચડ સાફ કરવા ઝાડુ વપરાય છે એમ કિચડ સાફ કરવો પડશે ભ્રષ્ટાચારનો કિચડ સાફ કરવો પડશે બંને નેતાઓએ ખોડિયાર માતાના આશીર્વાદ સાથે રોડ શો શરૂ કર્યો આ પ્રસંગે ભગવંત માને કહ્યું કે ખોડિયાર માતાના આશીર્વાદ દીધા છે અમે લડાઈ લડીએ છીએ તેમાં મા શક્તિ આપશે તમે મોટી સંખ્યામાં આવ્યા છો તમારી દેશભક્તિમાં કોઈ જ કમી નથી ભીડ અને તિરંગો અરવિંદ કેજરીવાલ માટે નવી વાત નથી દિલ્હી પંજાબ તો થઈ ગયું હવે અમારું ગુજરાત કહેતા જ લોકોએ બુમમાં બૂમ કરી મૂકી હતી પચીસ વર્ષ આ લોકોએ રાજ કર્યું એક મોકો અમને આપો જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કેમ છો મજામાં કહીને ભાષાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું નાની છોકરીની હાથમાં તિરંગો જોઈને દિલ ખુશ થઈ ગયું મારે ભ્રષ્ટાચાર પૂરો કરવાનો છે દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો દિલ્હીમાં પૈસા વગર કામ થાય છે પંજાબમાં દસ દિવસમાં ભ્રષ્ટાચાર પૂરો કર્યો મારે રાજનીતિ નથી કરવી ગુજરાતમાં પૈસા માગે છે પૂછતા જ લોકોએ હામાં જવાબ આપ્યો આ બાદ કેજરીવાલે કહ્યું પચીસ વર્ષથી ભાજપ છે છતાં ભ્રષ્ટાચાર દૂર થયો નથી હું કોઈ પાર્ટીની બુરાઈ નથી કરતો હું ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓને જીતાડ આપ્યો છું એક મોકો આમ આદમી પાર્ટીને આપો પચીસ વર્ષ આ લોકોએ રાજ કર્યું હવે મોકો અમને આપો પાંચ વર્ષ તમને ના ગમે તો બદલી દેજો તેવું કહ્યું હતું અરવિંદ કેજરીવાલ રોડ શો બાદ કહ્યું કે દરેક લોકો અમારી જોડે તિરંગા લઈને ચાલ્યા એમનો આભાર અને રાજનીતિ નહીં પરંતુ દેશભક્તિ કરતા આવડે છે દિલ્હીમાં અમે સ્કૂલ અને હોસ્પિટલ સારી કરી છે વીજળી ચોવીસ કલાક કરી હવે પંજાબમાં ખાનગી સ્કૂલ ફી નહીં વધારે પચીસ હજાર નવી નોકરી કોઈ પેપર નહીં ફૂટે અમે દેશ અને ગુજરાતને જીતાડવા આવ્યા છીએ રોડ શો જોવા ધાબા પર લોકો ચડતા ગેલેરીનો ભાગ તૂટ્યો હતો રોડ શો જોવા માટે બધા જ ધાબા પર વધુ સંખ્યામાં લોકો એકઠા થતાં ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો જો તેમાં કોઈ જાનહાની થઈ ન હતી ભગવંત માન અને કેજરીવાલે લોકોને અંદર ખબર અંતર પૂછીને તેમને ધ્યાન રાખવા કહ્યું હતું કેજરીવાલ માનને જોવા ધાબા છાપરા પર ચડ્યા હતા લોકો રોડ શોને ટૂંકાવાયો આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ શોમાં રૂટને રોડ શો શરૂ થવાના બે કલાક પહેલાં ટૂંકાવી દેતા અનેક સવાલો ઉભા થયા છે આમ આદમી પાર્ટી દ્વારા જાણવામાં આવ્યું હતું કે બંને નેતાના રોડ શોને ટૂંકાવી દેવામાં આવ્યા છે અને હવે નિકોલ ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર મંદિરથી રોડ શો શરૂ કરાયો હતો આ પહેલાં રોડ શો નિકોલ ગામના ખોડિયાર મંદિરથી શરૂ કરીને ઠક્કરબાપાનગર બ્રિજના છેડા સુધી યોજવામાં આવ્યો હતો રોડ શોના રૂટને ટૂંકાવવા અંગેનું કોઈ જ કારણ જાણવા મળ્યું નથી રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત